નમસ્કાર સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો કોમોડિટી રિપોર્ટ અને હું છું જર્ણા આકંટી. તો આ સપ્તાહ કોમોડિટી માર્કેટ માટે ઘણું વોલેટાઇલ રહ્યું, જ્યાં સૌથી વધારે એક્શન કરન્સી અને ક્રૂડમાં જોવા મળી. એક તરફ ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે તો બીજી બાજુ તમામ કોમોડિટીમાં મંદીનો ભય જોવા મળી રહ્યો છે. બેઝ મેટલ્સમાં 2022ના હાઈથી ઘણો જ મોટો ફોલ જોવા મળ્યો, તો પ્રેસિયસ મેટલમાં પણ રેન્જ બાઉન્ડ કારોબાર નોંધાયો. હવે આ બધી કોમોડિટીનો આગળનો આઉટલુક કેવો રહેશે તે અંગે આજે નિષ્ણાતો સાથે ચર્ચા કરીએ. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ટ્રેડપુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ અને એમિરેટ્સ એનબીટી બેંકના ધર્મેશ ભાટિયા. આ બંનેનું સીએનબીસી બજાર પર સ્વાગત છે. શરૂઆત કરી લઈએ આપણે રૂપીથી. તો આપણે જે રીતે જોઈ રહ્યા છે કે જૂનની અંદર રૂપિયાનું લગભગ 1.5% જેટલું અવમૂલ્યન થઈ ગયું છે. ત્યારબાદ આપણે જોયું કે આરબીઆઈ દ્વારા પગલાં લેવામાં આવ્યા, અને આરબીઆઈના આ પગલાંને કઈ રીતે આપણે હવે જોવા જોઈએ, કેવી અસર દેખાય છે એ અંગેની ચર્ચા કરીએ. ધર્મેશજી, આ આરબીઆઈ દ્વારા જે પગલાં લેવામાં આવ્યા છે એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આને કારણે રૂપિયાને કેટલો સપોર્ટ મળી શકશે? જો તમે અગર રૂપિયાની વાત કરો તો રૂપિયો કાફી નબળો થઈ ગયો હતો. 75 થી ઓલમોસ્ટ 79 સુધીના લેવલ્સ કન્ટિન્યુઅસલી માર્કેટમાં એક ડાઉનફોલ જોવા મળ્યો. ઇનફેક્ટ આ શો પર મેં કન્ટિન્યુ કીધું કે રૂપિયો હજી નબળો થશે. રીઝન એ છે કે બાકી બધી કરન્સીઝ ગ્લોબલી વીક થાય છે. હવે તમે અગર યુરો પણ જોશો તો યુરો પણ ઓલમોસ્ટ 15-20% ડેપ્રિશિએટ થઈ ગયું છે. જાપાનીઝ યન, જે સૌથી સેફેસ્ટ હેવન છે વર્લ્ડમાં, એક ગોલ્ડ ને એક યન, આ બંને સેફેસ્ટ હેવન, એમાં ડેપ્રિસિએશન જોવા મળ્યું છે. તો રૂપિયો કેમ નહીં થશે? કેમ કે બાકી બધી દેશો થાય છે. તો રૂપિયામાં પણ તમે જોશો કે જ્યારે આરબીઆઈ પોતાનો હાથ હટાવી નાખ્યું હતું ત્યારે ઓલમોસ્ટ 75-80 ના લેવલ્સ ફોરવર્ડ્સ આવી ગયા છે. હમણાં માર્કેટ થોડું સ્ટેબલ થઈ ગયું છે. આરબીઆઈ ડેફિનેટલી કર્વ કરે છે. ઇનફેક્ટ અગર તમે જોશો સોમવાર મંગળવારે એ લોકોએ કીધું હતું કે જે પણ બેંક્સ અબ્રોડ બેંક્સ છે એ લોકો એફસીના ડિપોઝિટ વધારી નાખે. ઓલમોસ્ટ 4-6.5% એફસીના ડિપોઝિટ ડોલરમાં હવે લોકલ બેંકો આપે છે. તો આ બહુ મોટું પગલું છે. એ કારણે માર્કેટમાં લિક્વિડિટી વધારે આવી જશે ઇન્ડિયામાં, સ્પેશિયલી ઓન ધ ડોલર ડિપોઝિટ્સમાં. તો મારા હિસાબથી રૂપિયો સમરી જશે, બટ આ શોર્ટ ટર્મ રહેશે. અગર કાચું તેલ $100 ઉપર કન્ટિન્યુ રહેશે ને આજે ટ્રેડ વોરનું જે સિનારિયો છે આ હજી 3-4 મહિના ડિલે થશે તો તમે જોશો કે રૂપિયો ફરીથી 80ના લેવલ્સ પણ બ્રેક કરીને 82-83 ના લેવલ્સ જઈ શકે છે. તો હું એક્સ્ટ્રીમલી બુલિશ છું ડોલરમાં. ને હું રેકમેન્ડ કરીશ કે જ્યારે પણ ઘટાડો આવે તો તમે બાય કરીને ચાલજો. ઓકે, તો રૂપિયાની અંદર આપણે જે રીતે જોઈ રહ્યા છે કે જે ડેપ્રિશિએશન છે એ હજી પણ અહીંયા આગળથી થઈ શકે છે, તો ઘટાડો આવે રૂપિયાની અંદર બાય કરવાની સલાહ અહીંયા આગળથી ધર્મેશજી તરફથી બની રહી છે. ભાવિકજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો રૂપિયાને? કારણ કે રૂપિયામાં આપણે સતત નવા નવા નબળા સ્તર બનતા જોઈ રહ્યા છે. સપ્તાહના અંત સુધીમાં આરબીઆઈના પગલાં આવ્યા છતાં પણ રૂપિયો ફરી વખત 79ની ઉપર કે 79ની આસપાસ જ આપણે કારોબાર કરતો જોઈ રહ્યા છે. તમે કયા કારણો જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ જર્નાજી. આઈ થિંક માર્કેટ હજી પણ કન્વિન્સ નથી કે જે લેટેસ્ટનું આરબીઆઈ કર્યું છે સુરત રૂપિયાના લીધે, અને આ જે રિફોર્મ્સ છે આઈ થિંક શોર્ટ ટર્મ કરતાં લોંગ ટર્મ વધારે સારા છે. એટલે શોર્ટ ટર્મમાં આપણે થોડી મૂવમેન્ટ જોઈ ચૂકી છે, અને હજી પણ મને લાગી રહ્યું છે કે અહીંયાથી ડોલર ઇન્ડેક્સ છે જે એ હજી પણ એપ્રિશિએટ થઈ શકે છે. કારણ કે જે યુરો છે એ 1.20 છે, મને લાગી રહ્યું છે કે મેબી પેરિટીમાં પણ આવી શકે છે. કારણ કે અત્યારના યુરો જે છે એક રિસેશન ફિયર્સનું સૌથી મોટું મને લાગે છે એ જ કારણ થશે. કારણ કે આપણે જર્મની પણ જોયું કે જે પાવર હાઉસ છે જે સૌથી વધારે એક્સપોર્ટ કરી રહ્યા છે, આ વખતે 1991 પછી પહેલી વાર એમ ટ્રેડ ડેફિસિટ આવ્યું છે, અને આઈ થિંક એ ગ્રાઉન્ડ ઝીરો થવાનું છે યુરોપમાં. કારણ કે ECB જે છે એ લોકો રેટ હાઇક હજી કરી નથી શક્યા. કારણ કે રિસેશન ફિયર્સ છે, જો એ લોકો રેટ હાઇક કરશે તો ઘણી બધી યુરોપિયન ઇકોનોમી છે કે જે વીક છે ઇનફેક્ટ ડિફોલ્ટ થઈ શકે છે. અને એની સામે આપણે યુએસનું જોઈએ તો યુએસ સતત રેટ વધારો કરી રહ્યા છે, એટલે અત્યારના જેટલો પણ કેપિટલ ઇન્ફ્લો થઈ રહ્યો છે એ ડોલરમાં થઈ રહ્યો છે. ઇન્ડિયાની પણ વાત કરીએ તો આપણું જે ટ્રેડ ડેફિસિટ આ વખતેનું ફર્સ્ટ ક્વાર્ટરમાં જે આવ્યું છે ઇનફેક્ટ સૌથી હાઈએસ્ટ આવ્યું છે. અને આગળ જતાં પણ મને લાગી રહ્યું છે કે જ્યાં સુધી ઇન્ફેક્ટ ક્રૂડના ભાવ $80 નીચે નહીં આવે ત્યાં સુધી આપણે ટ્રેડ ડેફિસિટ છે એ વધી જ રહી શકે. કારણ કે સપ્લાય કન્સર્ન છે, ઓવરઓલ કોમોડિટીના પ્રાઇસીસ હજી પણ હાઈ છે એક વર્ષના પહેલામાં, એટલે ઇમ્પોર્ટ જે આપણે રહેવાનું છે એ વધારે જ રહેવાનું છે. એટલે એના લીધે આપણે રૂપિયો મને હજી પણ લાગી રહ્યું છે કે ડેપ્રિશિએટ થઈ શકે છે. આરબીઆઈ થોડું ઇન્ટરવીન કરશે, બટ ઓવરઓલ મને લાગી રહ્યું છે કે અહીંયાથી હજી પણ ડોલર સ્ટ્રોંગ થશે અને રૂપિયો મેબી વીક થશે. આ જે છેલ્લા આપણે 2-3 મહિનામાં જે ફાસ્ટલી ડેપ્રિશિએટ થતા જેવું એવું નહીં થાય, બટ આઈ થિંક સ્લોલી એન્ડ સ્ટેડીલી હજી પણ રૂપિયો અહીંયાથી નબળો થઈ શકે છે.
ઓકે, તો રૂપિયાનું ડેપ્રિશિએશન છે એની જે ઝડપ છે જેટલી પહેલાં થઈ છે એટલો હવે નહીં થાય, પરંતુ ડેપ્રિશિએશન રૂપિયાનું થશે એ આપણા બંને નિષ્ણાતો તરફથી મત બની રહ્યું છે. ધર્મેશજી, જે રીતે તમે જણાવી રહ્યા હતા કે અન્ય દેશોની કરન્સીની સામે રૂપિયાનું પરફોર્મન્સ જો જોઈએ તો એટલો નબળો થતો નથી લાગી રહ્યો, અને જે રીતે આપણે જોઈ રહ્યા છે કે ડોલર ઇન્ડેક્સને જોઈએ તો એ સતત મજબૂતી જ બતાવી રહ્યો છે 107ની આસપાસ, તો આ ડોલર ઇન્ડેક્સની મજબૂતી અને આ આપણા રૂપિયાને જો અન્ય કરન્સીની સાથે સરખાવીએ તો એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ઇન્ડેક્સમાં જે વોલેટિલિટી ને જે તેજી છે એ ડોલર પોતે નથી વધી રહી, બાકી બધી કરન્સી ડેપ્રિશિએટ થાય છે. ડોલર ઇન્ડેક્સના બાસ્કેટમાં યુરો ને સ્ટર્લિંગનું બહુ મેજર યોગદાન છે. તો અગર તમે જોશો કે જે યુરો જે ડેપ્રિશિએટ થયું છે આજના તારીખમાં ઓલમોસ્ટ 20 વર્ષના લો પર ચાલે છે અને એક્સપેક્ટ છે કે પાર પર આવી જશે, એટલે ડોલર ને યુરોનું સેમ ભાવ થશે, તો એ બહુ ચિંતાજનક સ્ટોરી છે. અને યુરો અગર ડેપ્રિશિએટ થયું તો બાકી બધા દેશોને પણ ઘણા બધા ફરક પડશે, સ્પેશિયલી યુરોપિયન એક્સપોર્ટ ઇમ્પોર્ટ માટેની વાત કરીએ તો. તો અગર ઇન્ડિયાની વાત કરીએ, અગર આપ સ્પેસિફિકલી ઇન્ડિયા જ્યોગ્રાફિકલી જોશો તો આજે તમે શ્રીલંકા જોશો બેંકરપ્ટ, ઓલમોસ્ટ બેંકરપ્સી પર આવી ગઈ છે. નેપાલ વીક થઈ ગયું છે, પાકિસ્તાન વીક થઈ ગયું છે, મલેશિયા, જાપાન, આ બધી કરન્સી એટલી ડેપ્રિશિએટ થઈ ગઈ છે કે એના સામે ઇન્ડિયા હજી પણ બહુ બહુ જ બહુ મજબૂત છે. કેમ કે આપણી સ્ટેબલ ગવર્મેન્ટ છે, ઇકોનોમી સ્ટેબલ છે, બટ કાચું તેલનું હિટ જયારે વધશે તો ડેફિનેટલી એ થશે કે માર્કેટમાં ડેપ્રિશિએશન વધશે. અને આરબીઆઈ ઘણું કંટ્રોલ કર્યું છે રૂપિયાને બચાવવા માટે, બટ હવે મને લાગતું નથી કે વધારે કંટ્રોલ કરશે, કેમ કે આપણું ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં બહુ ફેરબદલ આવી જશે. ટ્રેડ ડેફિસિટમાં મેજર યોગદાન ઓઇલનું છે ને ગોલ્ડનું પણ છે, તો ગવર્મેન્ટે ગોલ્ડમાં ઇમ્પોર્ટ ડ્યુટી વધારી નાખી ઓવરનાઇટ, સો દેટ કે ઓલમોસ્ટ 200-300 ટનનું માલ કન્ઝમ્પશન ઓછું થઈ જાય, સો દેટ કે આપણું ડોલર એક્સપોર્ટ ઓછું થઈ જાય. તો હવે આ પગલાં ઘણા ગવર્મેન્ટ ભરે છે, બહુ સારી વાત છે, બટ ઓવરઓલ તમે જોશો કે વીકનેસ જારી રહેશે. સ્ટેબલ ગવર્મેન્ટ થતાં પણ માર્કેટમાં મને વીકનેસ વધારે લાગે છે. તો 80-82 ના લેવલ્સ તમે શોર્ટ ટર્મમાં જોશો. હું એક્સપેક્ટ કરું છું ડિસેમ્બર સુધી અગર માર્કેટનો સિનારિયો એ જ રહ્યો તો 84 ના પણ લેવલ્સ તમે જોઈ શકશો. ઓકે, તો આપણે જે રૂપિયાનું ડેપ્રિશિએશન છે તે સતત અહીંયા આગળથી જોવાના છે, એ અહીંયાથી ખાસપણે લાગી રહ્યું છે. તો હવે આપણે જો આગળ વધીએ અને વાત કરી લઈએ ક્રૂડના કારોબારની, તો ક્રૂડ માટે આ સપ્તાહ વોલેટાઇલ સપ્તાહ રહ્યું છે. મોટા ઉતાર ચઢાવ સાથે આ સપ્તાહના અંત સુધી આપણે જો જોઈએ રેન્જની વાત કરીએ તો 100-105 ડોલરની વચ્ચે આપણે બ્રેન્ટની ઉપર કારોબાર જોયો છે. ભાવિકજી, એક તરફ મંદીનો ડર વધી રહ્યો છે, એક તરફ સપ્લાય કન્સર્ન વધી રહ્યા છે, તો શું આ જે વોલેટાઇલ સપ્તાહ જોયું છે તેના મુખ્ય કારણો આપણે આને ગણી શકીએ, અને હવે તમે ક્રૂડ ઉપર તમારો આઉટલુક શું બનાવી રહ્યા છો? જનાજી, આપણે સાચું કીધું છે કે ઇનફેક્ટ ક્રૂડ ઓઇલ જે છે કોટ બિટવીન રિસેશન ફિયર્સ અને સપ્લાય કટ્સમાં છે, અને આ સપ્તાહ આપણે જોયું તો માર્કેટે વધારે ફોકસ કર્યું છે રિસેશન ફિયર્સ ઉપર, અને એમાં જ આપણે જોયું કે જેટલી બધી પણ ફ્લોઝ હતો એ ડોલર સેફ હેવન ડોલરમાં ગયો છે, અને એના લીધે બધી જ કોમોડિટીઝ હતી, બી ઇટ ગોલ્ડ, સિલ્વર કે એનર્જી પેક, ઇનફેક્ટ નોન એગ્રી પેક કે જેમાં ફંડામેન્ટલ ફેક્ટર્સ એટલી ક્યારે ઇફેક્ટ નથી કરી, તો બધામાં આપણને સેલ ઓફ જોવા મળ્યું છે. એ જ વસ્તુ આપણે ક્રૂડમાં પણ જોયું છે. આઈ થિંક ઇક્વિટી જોઈએ એક એન્ટિસિપેટરી એસેટ્સ છે કે જ્યાં આ એક્સપેક્ટ છે કે આગળ સારું થવાનું છે તો અહીંયાથી જાય, પણ કોમોડિટી કે ક્રૂડ જોઈએ તો એનું અત્યારના પણ જે મિસમેચ જે સપ્લાય ડિમાન્ડનું છે એ માર્કેટે કરવાનું ફેક્ટર કરવાનું છે, અને હજી પણ મને લાગી રહ્યું છે કે એ ફેક્ટર કરીએ તો અહીંયાથી મને બહુ મોટી મેજર ક્રૂડના પ્રાઇસીસમાં ગિરાવટ દેખાતી નથી, કારણ કે સપ્લાય ફેક્ટર્સ હજી પણ ઇનફેક્ટ ટાઈટ જ છે, અને આઈ થિંક આ વર્ષના એન્ડ સુધીમાં પણ ટાઈટ રહી શકે છે. મે બી યસ કે ડિમાન્ડ જે છે એ ઓછી થઈ શકે છે, પણ એની સામે આપણે સપ્લાય જોયું તો એ પણ વધી નથી રહી. ઓપેક પ્લસ પાસે આપણે જોયું તો એક્સ્ટ્રા રેમ્પ અપ પ્રોડક્શન કરવાની ફેસિલિટી કે જગ્યા નથી, પ્લસ લિબિયા જોઈએ તો લિબિયામાં અત્યારે સતત સિવિલ વોર ચાલી રહી છે, અને એક્સપેક્ટેશન છે કે આગળ જતાં પણ જે પ્રોડક્શન આવશે એ ઓછું જ આવશે. એટલે ઓવરઓલ મને લાગી રહ્યું છે કે મે બી મેક્સિમમ ડાઉનસાઇડ આપણે જોઈએ WTIમાં તો આઈ થિંક 85-87 સુધીની નીચેની ગણતરી છે. મને લાગી રહ્યું છે કે આગળ જતાં ફરીથી આપણને 100-115ની વચ્ચે WTI છે રેન્જ ત્યાં સ્ટેડી થઈ શકે છે, અનલેસ એન્ડ અનટિલ કોઈ રશિયા યુક્રેનમાં મેજર ઇફેક્ટ નહીં આવે. મને લાગી રહ્યું છે કે આ $15ની વચ્ચે જ ક્રૂડના પ્રાઇસીસમાં ટ્રેડ થઈ શકે છે. ઓકે, તો આપણને અહીંયા આગળ WTIની જો વાત કરીએ તો 100-115ની વચ્ચે WTI ક્રૂડ આવતો લાગી શકે છે, અને સપ્લાય કન્સર્ન જે છે તે અહીંયા આગળથી કન્ટિન્યુ થતાં લાગી રહ્યા છે. ધર્મેશજી,
સપ્તાહના અંત સુધીમાં આપણી પાસે કેસ્પિયન પાઇપલાઇનથી સપ્લાય પર રશિયાના કોર્ટનો પ્રતિબંધ જેવા સમાચારો પણ આવ્યા અને અમેરિકાએ ઈરાન પરના પ્રતિબંધો કડક કર્યા છે એવા પણ ડેવલપમેન્ટના સમાચાર આવી રહ્યા છે. તો આવા આની કેટલી અસર આપણને દેખાઈ શકે? જો કે તમે કાચા તેલની વાત કરો તો કાચા તેલમાં ફંડામેન્ટલી હવે માર્કેટમાં એટલી લાંબી તેજી નથી. આ કમ્પ્લીટલી ડિમાન્ડ સપ્લાયનું ગેમ છે. જો માર્કેટમાં સપ્લાય કન્સર્ન હતું કેમ કે વોર ઝોન પર હતું ને વોર ઝોનના કારણે જે જીઓપોલિટિકલ જે પ્રાઇસ હતું, જીઓપોલિટિકલ રિસ્ક પ્રીમિયમ જે આપણે કહે, એ તમે જોશો કે પ્રાઇસને ઓલમોસ્ટ 130 સુધી પહોંચાડી દીધું હતું. એના પછી માર્કેટ સ્ટેબલ થઈ ગઈ ને હવે જો તમે જોશો કે માર્કેટમાં યુટર્ન જોવા મળ્યું છે કે આ સ્ટેજ પર લેવાલ નથી માર્કેટમાં. તમે જોશો કોઈ પણ ડેવલપિંગ અંડર ડેવલપિંગ કન્ટ્રી તમે $120ની વાત કરો અને પ્લસ તમે કહો કે ડોલર ઇન્ડેક્સ જે 80-90માં ચાલી રહ્યું હતું આજે 107માં આવી ગયું છે, તો તમે ડબલ ઇમ્પેક્ટ જોશો કે પ્રાઇસને કાચા તેલને લેવા માટે તમારે ઓલમોસ્ટ 20% ડોલર વધારે આપવું પડશે. પ્લસ કાચા તેલને જે 80-70 ડોલર્સનો જે એવરેજ પ્રાઇસ હોય એને ડબલ કરીને તમે નાખો તો ઘણા બધા દેશના આર્થિક પરિસ્થિતિ ચેન્જ થઈ જશે ને તમારું કન્ઝમ્પશન ઓછું થઈ જશે. પબ્લિક શું કરશે કે વિપરીત તેલ લેશે, તેલના જગા પર ઇથેનોલમાં શિફ્ટ કરશે. તો એ થયું છે માર્કેટમાં, ઘણા બધા ઇથેનોલ પર શિફ્ટ થઈ ગયું છે, ગેસ પર શિફ્ટ થઈ ગયા છે. તો આ એક સાયકલ છે મારા હિસાબથી. હવે માર્કેટમાં જે સપ્લાય છે એ થવાનું છે. યુએસ પણ ટ્રાય કરે છે કે તેલને હજી નીચે લઈ આવે કેમ કે સ્ટેબિલિટી જોશે માર્કેટમાં. તો ઇન્ફ્લેશન એટલું ક્રીપ થઈ જશે કે ઇન્ટરેસ્ટ રેટ એ લોકોને 5% પર લઈને ઉભું રોવું પડશે. નહીં ઇન્ટરેસ્ટ રેટ 5% આવી ગઈ તો આર્થિક ગ્લોબલ ઇકોનોમીમાં તમે એક ટર્મોઇલ જોઈ શકશો. ઇક્વિટીઝ, કમોડિટીઝ આ બધી માર્કેટ ક્રેશ થઈ જશે. ને તમે એ જ જોશો કે આજના તારીખમાં તમે કમોડિટી માર્કેટ હાયેસ્ટ લેવલથી ઓલમોસ્ટ 30% નો ફોલ ઓલરેડી આવી ચુક્યો છે. ઇક્વિટી માર્કેટમાં 20-30% નો ફોલ ઓલરેડી માર્કેટમાં આવી ચુક્યો છે. તમે જોશો બધા સેક્ટર્સમાં વીકનેસ આવી ગયું છે. તો હવે જે સાયકલ છે એ હવે કમોડિટી માર્કેટમાં છે અને મને લાગે છે કે કાચા તેલને એ લોકો 80-90 ડોલર્સના લેવલ્સ લાવીને સંભાળશે. અને એ જ લેવલ છે, એક્સપેક્ટ કરું છું, ઓલરેડી માર્કેટ 94 ડોલર્સ ટચ કરી ચુક્યું છે. હવે બાઉન્સ બેક આપ્યું છે. આ એક બુલ ટ્રેપ છે. અગેન ફરીથી હું સેલનું રેકમેન્ડેશન આપીશ તમારે. હું ઇનફેક્ટ લોસ્ટ ઓલમોસ્ટ 3-4 મહિનાથી એ જ કહું છું કે આ લેવલ સસ્ટેન નહીં થશે. તમે જોશો કે પ્રાઇઝમાં ઓલમોસ્ટ 9,000થી પ્રાઇઝને તમે 8,000 નીચે પણ જોઈ ચૂક્યું છે. હું એક્સપેક્ટ કરું છું કે 8,200નો લેવલ છે, બહુ સારો લેવલ છે. તમે અહીંયાથી ફરીથી મંદી કરીને ચાલી શકો છો. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં $100ના લેવલ બ્રેન્ટમાં ને ડોમેસ્ટિક માર્કેટની વાત કરો તો હું અરાઉન્ડ 7,900-7,500ના લેવલ્સ તમે ફરીથી કાચા તેલમાં જોઈ શકશો. ઓકે, તો કાચા તેલ માટે આ તમામ વસ્તુઓનો ખ્યાલ રાખવાનો રહેશે. અહીંયા આગળથી કાચા તેલની અંદર દબાણ આવતું દેખાઈ શકે છે એ રીતનો વ્યૂ અહીંયા આગળથી ધર્મેશજીનો બનતો દેખાઈ રહ્યો છે. ભાવિકજી, જ્યારથી રશિયા યુક્રેન યુદ્ધ શરૂ થયું છે ત્યારથી આપણે એનર્જી સંકટ જોઈ રહ્યા છે, વર્તાઈ રહ્યું છે. પણ 2022ના ઉપલા સ્તરથી જો આપણે ક્રૂડની અંદર ઘટાડો જોઈએ તો લગભગ 18% ઘટાડો આવ્યો છે. તો આને કઈ રીતે સમજવું જોઈએ? આઈ થિંક એક બીજું ફેક્ટર જે છે કે જે પ્રીમિયમ, વોર પ્રીમિયમ છે એ હવે ઇરોડ થયું છે. સ્ટાર્ટિંગમાં આપણે જ્યારે ગોલ્ડમાં જોયું હતું કે જ્યારે રશિયા યુક્રેનનું યુદ્ધ થયું હતું ત્યારે નિયરલી 50-30 ડોલર્સ જે હતું એ એક્સ્ટ્રા રિસ્ક પ્રીમિયમ હતું, વોરનું પ્રીમિયમ, જે ધીમે ધીમે ઇરોડ થયું છે. અને હવે જોઈએ તો ઇનફેક્ટ માર્કેટ એન્ટિસિપેટ કર્યું છે કે આ જે વોર છે એ ઇનફેક્ટ લોંગ ટર્મ ચાલી રહેવાની છે. અને પ્લસ રિસેશન ફિયર્સ છે એટલે જે 15-20 ડોલરનું જે રિસ્ક પ્રીમિયમ હતું ક્રૂડનું એ અત્યારના આપણે ઘટીને જોઈ રહ્યા છે અને અત્યારના 100 ડોલર્સની આસપાસ આવી રહ્યું છે. અને આઈ થિંક મને લાગી રહ્યું છે કે 90-88ની આસપાસ એક પાર લેવલ છે કે ત્યાં આઈ થિંક પ્રાઇસીસ સ્ટેબિલાઇઝ થવી જોઈએ. બટ હજી પણ મારું માનવું છે કે ઇન્ફેક્ટ ડિમાન્ડ ભલે ઓછી થાય બટ ઓપેકને જે ઇન્ફેક્ટ કાર્ટલ છે એ લોકો પ્રાઇસીસને 100 ડોલર્સની અપસાઇડ લેવાનો ટ્રાય જ કરશે એટલે એ લોકો સપ્લાય થોડુંક કન્સર્ન થઈ શકે છે. એટલે આઈ થિંક ઓવરઓલ મને લાગી રહ્યું છે કે અહીંયાથી હજી પણ આપણે ક્રૂડની ડાઉનસાઇડ જે છે એ મે બી 87 ડોલર્સ મેક્સિમમ દેખાઈ રહી છે. અને ફરીથી આ જ લેવલ જે છે ત્યાંથી પ્રાઇસીસ સ્ટેડી થઈ શકે છે. મે બી 10 ડોલરનું પ્લસ કે માઇનસ કરી શકો છો કે અપસાઇડ મેક્સિમમ 110-115 અને નીચે આપણે જોઈએ 285-80. પણ આ રેન્જમાં જ આઈ થિંક રિમેન્ડર ઓફ ધ યર મને લાગે છે કે ક્રૂડ પ્રાઇસીસ ટ્રેડ થશે. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે સમજી શકીએ છીએ કે ક્રૂડને માટેનું જે રિસ્ક પ્રીમિયમ છે એની અંદર ઘટાડો આવ્યો છે અને ક્રૂડની રેન્જની અહીંયા આગળથી આપણે વાત કરી છે. તો આ ચર્ચામાં હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો વિરામ લેવાનો. લઈશું નાનકડો વિરામ અને ત્યારબાદ આ ચર્ચામાં આગળ વધીશું.
વિરામ બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આપણે આ સપ્તાહ ફોકસમાં રહેલી નોન એગ્રી કોમોડિટીઝની વાત કરી રહ્યા છીએ. આપણી સાથે ચર્ચામાં જોડાયેલા છે ભાવિક પટેલ અને ધર્મેશ ભાટિયા. તો હવે જો આપણે મેટલ્સની વાત કરી લઈએ તો મેટલ્સની અંદર મંદીનો ડર જે છે તે હાવી થતો લાગી રહ્યો છે. નીચલા સ્તરથી જો વાત કરીએ તો એલ્યુમિનિયમની અંદર એક વર્ષના નીચલા સ્તર બન્યા છે. સ્ટીલની વાત કરીએ તો 10 મહિનાના નીચલા સ્તર બન્યા છે. આયર્ન ઓરમાં 10 મહિનાના નીચલા સ્તર, ઝીંકમાં 9 મહિનાના નીચલા સ્તર બન્યા છે, તો કોપરની અંદર 16 મહિનાના નીચલા સ્તર આપણે અહીં આગળથી બનતા જોયા છે. ધર્મેશજી, આ સપ્તાહ દરમિયાન દરેક મેટલ્સમાં જે રીતે આપણે વાત કરી 9 થી 12 મહિનાના નીચલા સ્તર બનતા આપણને દેખાયા છે, પણ સપ્તાહના અંત સુધીમાં કોપરની કિંમતોમાં 4% ઉછાળો પણ આવ્યો છે. તો હવે કોપર તેમજ અન્ય બેઝ મેટલ્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જો બેઝ મેટલનો જે કિંગ એક છે કોપર, એને ડોક્ટર કોપર પણ કહે છે, એને કિંગ ઓફ બેઝ મેટલ પણ કહે છે. તમે અગર આ શોમાં જોતા હશો ઘણા વિશ્લેષકોમાંથી તમે જોશો કે અમે ઓલમોસ્ટ 800 લેવલથી અમે એને બિકવાલીની રેકમેન્ડેશન આપીએ છીએ. તમે જોશો કે પ્રાઇસ ઓલમોસ્ટ 200 રૂપિયા, એટલે ઓલમોસ્ટ 820 થી 620 લેવલ્સ 630 લેવલ્સ સુધી આવી ચૂક્યો છે. તો હવે ક્યાંય ને ક્યાંય માર્કેટમાં થોડી સી એક બાઉન્સ બેક એન્ટિસિપેટેડ હતી, એને આપણે બ્રીધર કહેવાય. તો આ જે બાઉન્સ હતી 4.5-5% તમે કાલના સત્રમાં જોશો, એ ખાલી એક પ્રોફિટ બુકિંગ છે. એને તમે બુલ ટ્રેપ પણ કહી શકો છો, બધા ટ્રેપ થઈ ગયા છે હજુ સુધીમાં. બટ હમણાં જે 660-670ના લેવલ છે એ અમેઝિંગ લેવલ્સ છે. તમે અહીંયાથી ફરીથી મંદી કરીને ચાલી શકો છો. બટ હું રેકમેન્ડ કરીશ કે તમે ઇન્ટ્રાડે નહીં રમતા. આમાં રમવા માટે અગર તમારે પોઝિશનલ રમશો તો સારું પ્રોફિટેબલ ટ્રેડ રહેશે. જ્યાં સુધી માર્કેટ 690ના નીચે ટ્રેડ થાય છે, ફંડામેન્ટલી એ ટેકનિકલી બંને વીક છે. આ લેવલ પર તમે મંદી કરીને ચાલી શકો છો. ડાઉન સાઈડ 640 થી 620ના લેવલ સુધી તમે પોઝિશનલ બિલ્ડઅપ કરી શકો છો. અરાઉન્ડ ધ વર્લ્ડ ગ્લોબલ આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી થઈ. ગવર્મેન્ટ ટ્રાય કરે છે કે માર્કેટને સ્ટેબલ કરે, ઇન્ટરેસ્ટ વધારીને, બટ એના કારણે તમે જોશો કે બાકી બધી ઇન્ડસ્ટ્રીઝ વીક પર આવી જશે. તો હું રેકમેન્ડ કરીશ કે એઝ સચ ફંડામેન્ટલી કોઈ મોટી ડિમાન્ડ નથી બેઝ મેટલ કાઉન્ટરમાં. આ જે તેજી આવી હતી એ સપ્લાય ડિસ્ટર્બન્સના કારણે આવી હતી, ને હવે તમે જોશો કે માર્કેટમાં સપ્લાય છે બટ ડિમાન્ડ નથી. તો આ એક અનસ્ટેબલ ઝોન પર આવી ગયું છે, ને મારા હિસાબથી પ્રાઇઝને હજી એક 10-15% નું ફોલ આવવું જોઈએ જયારે માર્કેટ સ્ટેબલ થશે. આનું સ્ટેબલ વેલ્યુએશન 550 થી 540 નો છે, એટલે અહીંયાથી હજી 100 રૂપિયાનો ઘટાડો તમે કોપરમાં જોઈ શકશો. બટ હવે આવવા માટે એને એક પુલબેક રેલી છે, ને એ જ પુલબેક રેલી તમે જોઈ છે કે માર્કેટમાં આવી છે, એ ટ્રેપ કરશે બધાને અને ફરીથી માર્કેટમાં સ્લાઇડ જોવા મળશે. તો હું રેકમેન્ડ કરીશ સેલોન રાઇઝની સ્ટ્રેટેજી રાખજો, બટ 690 નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ મેન્ટેન કરજો. પોઝિશનલી ડાઉનસાઇડ 620 માટે તમે તમારી પોઝિશન બિલ્ડઅપ કરી શકો. ઓકે, તો કોપર માટે અહીં આગળથી ખાસ તમને સલાહ મળી રહી છે કે 10-15% જેટલી કિંમતો અહીંયા ઘટતી દેખાઈ શકે છે. તમારે સેલોન રાઇઝની સ્ટ્રેટેજી રાખવાની છે અને સ્ટોપ લોસ જે છે તેનો ખાસ ધ્યાન રાખીને 620ની આસપાસના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. ભાવિકજી, બેઝ મેટલ્સની ઉપર ચાઇનાની સ્થિતિઓની અસર થતી હોય છે, ડોલર ઇન્ડેક્સની પણ અસર થતી હોય છે. તો ચાઇનાથી આપણને ફરીથી કોવિડના માસ ટેસ્ટિંગના સમાચાર મળી રહ્યા છે, એટલે કોરોનાનો ભય ફરીથી ત્યાં આગળ તોળાતો લાગી રહ્યો છે. તો ડોલર ઇન્ડેક્સ સતત 107ની આસપાસ પહોંચતો આપણને દેખાઈ રહ્યો છે. તો હવે મેટલ્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આઈ થિંક મેટલ્સમાં પણ મને હજી લાગી રહ્યું છે કે વીકનેસ ઇન્ફેક્ટ કન્ટિન્યુ રહેશે, કારણ કે તેજી થવાના આપણે જોઈએ તો કોઈ કારણ છે નહીં. સૌથી પહેલાં આપણે ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો એ ઇન્ફેક્ટ જ્યારે પણ તેજી થાય તો બીજા બધા જ કોમોડિટી એસેટ્સ જે છે એ મોર એક્સપેન્સિવ થાય, એટલે એના પ્રાઇસીસ ઘટે છે. ચાઇના આપણે જોઈએ તો ઇન્ફેક્ટ કોપર કે બેઝ મેટલ્સ ઇન્ફેક્ટ નિયરલી 40% વર્લ્ડનું એ કન્ઝમ્પશન કરી રહ્યું છે બેઝ મેટલ્સનું. અને ચાઇનામાં અત્યારના જોઈએ તો ઇન્ફેક્ટ ડેટા પણ વીક આવી રહ્યા છે અને એ લોકો ઝીરો કોવિડ પોલિસીના લીધે ઓપન કરી નથી રહ્યા એમની ઇકોનોમી, અને એના લીધે પણ ડિમાન્ડને ઇફેક્ટ થઈ રહી છે. આપણે ચાઇના તરફથી મેબી એ લોકો વિચારી રહ્યા છે કે 220 બિલિયન ડોલર્સનું સ્ટિમ્યુલસ, બટ એમાં પણ એ જ છે કે એ લોકો બોન્ડ સેલિંગ કરી રહ્યા છે. ચાઇના પોતેની પ્રોવિન્સ જે ગવર્મેન્ટ છે એ લોકોને કીધું છે કે જે નેક્સ્ટ યરને એ લોકો બોન્ડ વેચવાના છે એના બદલે આ વર્ષ બોન્ડ વેચી અને પૈસા ભેગા કરે અને પૈસા પછી સ્ટિમ્યુલસ પેકેજ આપે. બટ આઈ થિંક ઓવરઓલ આપણે ચાઇનીઝ ઇકોનોમીમાં પ્રોવિન્સનું એ લોકોની બેલેન્સ શીટ જોઈએ તો બધા હજી પણ ઘણું જ એ લોકોને ડેટ છે અને મને નથી લાગી રહ્યું કે એ લોકો સ્ટિમ્યુલસ પેકેજ આપે. એટલે ગઈકાલ કે 2 દિવસમાં આપણને જે થોડો ઉછાળો જોવા મળે ટેકનિકલ બાઉન્સ બેક હતો, કે જ્યાં શોર્ટ્સ લોકો છે એ લોકોએ થોડું કવર કર્યું છે અને પ્લસ આ એક સેન્ટિમેન્ટ વેલ્યુ એડ કરી છે કે જેના લીધે આપણને ઉછાળા. બટ સસ્ટેનેબલ રેલી નથી, કારણ કે સસ્ટેનેબલ ત્યારે જ થાય કે જ્યારે ઇકોનોમી ગ્રોથ થાય. ઇન્ફેક્ટ આપણે હિસ્ટોરિકલી પણ જોયું છે કે બેઝ મેટલ્સ ત્યારે જ વધશે
આઈધર ઇકોનોમી રિકવર થઈ રહી છે કે જ્યાં ડિમાન્ડ એક્સપેક્ટેશન છે કે વધી શકે છે, આઈધર સપ્લાય કન્સ્ટ્રેન્ટ છે. હવે આપણે જોઈએ કે ડિમાન્ડ અત્યારના વધવાની નથી, આગળ જતા ઇન્ફેક્ટ સ્લો થવાની છે. અને સપ્લાય જોઈએ તો સપ્લાય કન્સ્ટ્રેન્ટ નથી. આપણે એલએમઈમાં ઇન્વેન્ટરીમાં સતત જોઈ રહ્યા છે કે અત્યારના ભાવ વધી રહ્યો છે, ઇન્ફેક્ટ ઇન્વેન્ટરી વધી રહી છે કારણ કે ડિમાન્ડ ઓછી છે. એટલે મને નથી લાગી રહ્યું કે આ જે ટીજી છે એ સસ્ટેનેબલ છે. ઇન્ફેક્ટ એલ્યુમિનિયમમાં પણ મને લાગી રહ્યું છે કે ઇન્ફેક્ટ પોઝિશનલી જો ઉછાળો આવે 225ની આસપાસ તો ત્યાંથી હું શોર્ટ કરવાની સલાહ આપીશ, કારણ કે 200 રૂપિયા સુધી મને લાગી રહ્યું છે કે એલ્યુમિનિયમ આપણને જોઈ શકાય છે. અને ઇન્ફેક્ટ 235-236ની ઉપર જો સસ્ટેન કરે તો મને લાગી રહ્યું છે કે આપણને સસ્ટેનેબલ રેલી કે અપસાઇડ જોવા મળે. તો 235ના પોઝિશનલ સ્ટોપલોસથી હું શોર્ટ કરવાની રિકમેન્ડેશન આપીશ, અરાઉન્ડ 225, અને ટાર્ગેટ હશે 200 રૂપિયાનું. ઓકે, તો અહીંયા આગળથી આપણને મેટલ્સ માટે જે સલાહ બની રહી છે, બંને નિષ્ણાતોને લાગી રહ્યું છે કે મેટલ્સમાં મંદી જ રહેશે અને જે આપણે એલ્યુમિનિયમની અંદર પણ શોર્ટ કરવાની સલાહ ભાવિકજી તરફથી અહીંયા આગળથી બધી દેખાઈ રહી છે. તો હવે આપણે વાત કરી લઈએ સોના અને ચાંદીની. તો આ સપ્તાહમાં સોનાની વાત કરીએ તો સોનાએ 10 મહિનાના નીચલા સ્તર બનાવી ત્યાંથી આપણે રિકવર થતું જોયું. આ સિવાય સોનાની ઇમ્પોર્ટ ડ્યુટી વધારાઈ છે. તો જૂન 2022માં ગત વર્ષની સરખામણીમાં સોનાનો ઇમ્પોર્ટ જે છે તે 169% જેટલો વધતો દેખાયો છે. તો આ સોનાને લગતી અપડેટ્સ છે જે આપણે ખાસ કરીને આ વીકની અંદર આવતી જોઈ છે. ધર્મેશજી, મારે સૌથી પહેલાં તમારી પાસે એ સમજવું હતું કે અત્યારે આપણે જોઈએ તો યુદ્ધ છે, ઇન્ફ્લેશન વધી રહ્યું છે, છતાં પણ સોનાને એવો કોઈ ખાસ સપોર્ટ મળતો નથી દેખાઈ રહ્યો, આવું શા માટે થઈ રહ્યું છે? ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને આ ટોપિક પર હું તમારે વધારે લાઇમલાઇટ આપવા ઈચ્છીશ. જો એઝ અ સેફ હેવન બાઇંગ, તમે જોશો ખાલી બે કમોડિટી છે, બે કરન્સીઝ તમે કહો, કેમ કે ગોલ્ડને પણ આપણે કરન્સીમાં અરાઉન્ડ ધ વર્લ્ડ એને એઝ અ બાઇંગ કરીએ છીએ. તો ગોલ્ડ ને એક જાપાનીઝ યેન આ બે સેફેસ્ટ વર્લ્ડમાં કરન્સીઝ છે. તમે જોશો કે ઇન્ટરેસ્ટ રેટમાં જે વધારો જોવા મળ્યો છે સડનલી થઈ ગયો છે. ઓલમોસ્ટ 6 મહિનામાં તમે જોશો જે 1.5 હતું આજે 3 પર પહોંચી ગયું છે, ઓલમોસ્ટ 100% ડબલ થઈ ગયું છે. વોર સિનારીઓમાં માર્કેટમાં એવી સ્થિતિ આવી ગઈ હતી કે બાકી બધી ડિસ્ટર્બન્સ આવી ગયું હતું. તમે બેઝ મેટલ જોશો, તમે એગ્રી કમોડિટી જોશો, તમે ગોલ્ડ જોશો, બધામાં ડિસ્ટર્બન્સ આવી ગયું છે. સપ્લાય નથી થઈ રહ્યું, ઓઇલમાં પણ નથી. તો સૌથી પહેલા તમારે જોશો કે જે ચીજ સૌથી વધારે કન્ઝમ્પશનમાં આવે છે એ છે ખાવાનું. તમે જોશો વીટ ઓલમોસ્ટ 10-15 વર્ષના હાઈ પર પહોંચી ગઈ. એના પછી આવી ગયું બેઝ મેટલ, કેમ કે તમે જોશો રશિયા યુક્રેન જે સપ્લાય કરે છે એ વીટ છે, બેઝ મેટલ છે, એમાં તમારે લાંબી તેજી આવી ગઈ માર્કેટમાં. ત્રીજો છે ઓઇલ, ઓઇલમાં પણ એકદમ લાંબી તેજી આવી છે. $70-$80 તો ઓલમોસ્ટ $130 પહોંચી ગયું. આ બધી કમોડિટીમાં એટલી લાંબી તેજી આવી ગઈ હતી. પછી ગોલ્ડ તમે જોશો ઓલમોસ્ટ 1900 પહોંચી ગયો હતો. બટ હવે આ સ્ટેજ પર તમારે સૌથી વધારે કન્ઝમ્પશન શું જોયે છે? તમે ઇક્વિટી જોશે, તમારે બોન્ડ જોશે, કમોડિટી જોશે, ઓઇલ જોશે. એમાંથી તમારે એક નિર્ણય કર્યું હતું ને તમે એ જ જોશો કે નિર્ણયમાં સૌથી વધારે જે કન્ઝમ્પશન આવ્યું હતું, જે વોલેટિલિટીમાં તમે જોયું હતું, એ સ્ટેબિલિટી આવી હતી કમોડિટી માર્કેટમાં અને બાકી બધા ફોલ થવા ચાલુ થઈ ગયું. તમે જોશો ઓઇલ સ્ટાર્ટ થઈ ગયું ફોલ કરવા માટે, બોન્ડ માર્કેટ થઈ ગયું, એમ ઇન્ટરેસ્ટ રેટ વધવા લાગી ગયું. યુરોપ આખી જો યુરોપ દેશ ઇકોનોમી છે એ હલી ગઈ, એ લોકોની કરન્સી ડિવેલ્યુએટ થવા ચાલુ થઈ ગઈ. 1.20 થી ઓલમોસ્ટ 1.15-1.05 ના લેવલ પર ઓલમોસ્ટ 15% નું ફોલ એમાં આવી ગયું. તો જયારે કરન્સી ડિવેલ્યુએટ થઈ ગઈ તો તમે કેમાં પૈસા નાખશો? લગાડવા માટે કઈ પૈસા જ બચ્યા નતો. તો બધાએ પોતાના પૈસા કાઢવા લાગ્યા માર્કેટથી, પૈસા શૂટઆઉટ થયા, પૈસા એ પૈસા ગયા ફેર ડીલ એટલે ડોલરમાં ગયું, ને બીજું છે 10 યર્સ યીલ્ડમાં ગયું, કેમ કે એ સેફેસ્ટ બાઇંગ છે. તો જયારે માર્કેટમાં લિક્વિડિટી ક્રંચ થાય છે અને જયારે ઇન્ફ્લેશન વધે છે તો ગવર્મેન્ટ પોતાનું ઇન્ટરેસ્ટ રેટ વધારશે. જયારે ઇન્ટરેસ્ટ રેટ વધારશે તો પૈસા શિફ્ટ થવા ચાલુ થઈ જશે, કમોડિટી શિફ્ટ થઈ ગયું, ઇક્વિટીસથી શિફ્ટ થવા ચાલુ થઈ ગયું, ને આ બધા પૈસા ગયા સેફ હેવન બાઇંગ એઝ એ ડોલરમાં. તો તમે એ જ જોશો કે લિક્વિડિટી ક્રંચ થઈ માર્કેટમાં, એ કારણે ગોલ્ડ કમોડિટીઝ એઝ અ આખું બાસ્કેટમાં સેલ ઓફ જોવા મળ્યું છે. બટ હવે 1700-1750 ના લેવલ પર હવે શું થશે માર્કેટમાં એ બહુ જોવા જેવી ચીજ છે, કેમ કે હવે ફંડામેન્ટલ એમાં ઇન્વોલ્વ થશે. ને આ લેવલ પર મને વધારે મંદી લાગતી નથી. મને લાગે છે કે માર્કેટ સ્ટેબલ થઈ જવું જોઈએ, કેમ કે વોર હજી પણ પત્યું નથી, વોર હજી પણ પ્રોલોંગ થાય છે. બટ હવે જયારે ઇન્ટરેસ્ટ રેટ 15 તારીખે ઇન્ટરેસ્ટ રેટ અગર વધવાની જે ચાન્સીસ 0.75 છે, ઓલરેડી પ્રાઇસમાં ડિસ્કાઉન્ટ થઈ ગયું છે. એટલે તમે જોશો કે જે 1800 નું ગોલ્ડ હતો એ 1750 પર નીચે આવી ગયું છે. તો હવે આ લેવલથી વધારે નીચે નહીં જશે. બટ હા, અગર ઇન્ટરેસ્ટ રેટ એ લોકો 0.75 થી 0.50 કર્યું તો તમે ગોલ્ડ જોશો ઓટોમેટિકલી તમે 1800 પર પહોંચી જશે. તો હું નિવેશકને રેકમેન્ડ કરીશ કે આ લેવલ પર મંદી ન કરાય. આ લેવલ પર બેસ્ટ ઓપોર્ચ્યુનિટી
તમે એક્યુમ્યુલેટ કરો ગોલ્ડને, વર્થ બાઈંગ ગોલ્ડ. આપણે ઓલમોસ્ટ 1900 થી સેલનો કોલ આપ્યું તો 1750 નું, હવે 1750 આવી ગયું છે. તો આ લેવલ પર મારી પર્સનલ રેકમેન્ડેશન છે કે આમાં તમે બાઈંગ ઇનિશિયેટ કરજો. 50,500 ના લેવલ્સ છે, સાયકોલોજીકલ લેવલ્સ છે, એ ચાલે છે કેમ કે ઇન્ડિયાને 5% વધારી નાખ્યું છે. નહીં તો ઓલમોસ્ટ 49,000 ના લેવલ્સ આવી ચુક્યા હતા આજના લેવલમાં, અગર એ લોકોએ 5% નહોતું વધાર્યું. બટ આ 50,500 ના લેવલ પર હું રેકમેન્ડ કરીશ કે તમે ફરીથી નિવેશ કરો ને એક્સપેક્ટ કરજો કે 51,000 થી 52,000 ના લેવલ તમારે ફરીથી ગોલ્ડમાં જોવા મળશે. હું મંદીને રેકમેન્ડેશન નથી આપતો, વર્થ બાઇંગ છે. ગોલ્ડ અને સિલ્વર બંને કમોડિટી બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે, કેમ કે ડિસ્કાઉન્ટેડ રેટ પર આવી ગયું છે. ઉપરના લેવલ થી ઓલમોસ્ટ 20% નો ફોલ તમે જોઈ શકો. જી, તો જે રીતે આપણે સોના ચાંદીની અંદર ફોલ આવતો જે જોયો છે ઉપરના લેવલથી, તો અહીંયા આગળથી બાય કરવાની, એક્યુમ્યુલેટ કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. ધર્મેશજી અને ભાવિકજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર, તમે અમારી સાથે જોડાયા અને આ રસપ્રદ ચર્ચામાં ભાગ લીધો. તો આ સાથે જ આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા, પરંતુ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.